સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. અહીં સારવાર માટે આવતા દર્દીઓને કલાકો સુધી લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડી રહ્યું છે. દર્દીઓ તેમજ તેમના સગાઓને કેસ પેપર કઢાવવા માટે પહેલા ટોકન માટેની લાઇનમાં ઉભા રહેવું પડે છે. ત્યારબાદ કેસ પેપરની લાઇન, પછી ડોક્ટરને બતાવવા માટે પણ લાઇનમાં ઉભા રહેવાનો વારો આવે છે. જ્યાદા બીમાર હો જાતે ઉલટા ખડા રહે રહે કે રહે રહે કે જ્યાદા માનસિક તાન હો જાતા હૈ, ફિર પ્લસ વો આદમી લોગ જલ્દી બના કે કાર્ડ બનાતે નહીં, વો સોતે રહેતે હૈ. દર્દીઓનો આક્ષેપ છે કે સ્ટાફ ટાઈમ પાસ કરી રહ્યો છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કા ખવડાવી રહ્યો છે. જ્યાદા બીમાર હો જાતે ઉલટા ખડા રહે રહે કે રહે રહે કે જ્યાદા માનસિક તાન હો જાતા હૈ, ફિર પ્લસ વો આદમી લોગ જલ્દી બના કે કાર્ડ બનાતે નહીં, વો સોતે રહેતે હૈ. ટાઈમ પાસ કરતે ઇધર જાઓ ઉધર જાઓ. નવી સિવિલ હોસ્પિટલમાં સવારે આવેલો દર્દી સાંજ સુધી હોસ્પિટલમાં જ ધક્કા ખાય છે. અહીં દર્દીઓને સારવાર ઓછી અને તકલીફ વધારે મળતી હોય તેવું લાગી રહ્યું છે. દિવ્ય ભાસ્કર માટે સુરતથી સુનિલ પાલડિયાનો રિપોર્ટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.